નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ નવો વિષય ગણિત ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી પાંચ છે તેના સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવીશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન ઉપર ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જ્યારે કોઈ નવો વિડીયો અપલોડ થાયની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર વન એટલે કે વિભાગ એની અંદર જેમાં તમને ખાલી જગ્યા આપેલી છે પ્રત્યેકના એક ગુણ છે અને પાંચ પ્રશ્નો તમને આપેલા છે પ્રશ્ન એકની વાત કરીએ ત્રિકોણ એ બરાબર ત્રિકોણ એફડી છે અને એ બરાબર ચાર સેમી ખૂણો બી બરાબર ચાલીસ અને ખૂણો ઈ બરાબર સાહીઠ હોય તો આપેલ વિધાનમાંથી કયું સાચું છે તો ઓપ્શન નંબર સીમિતનું કરેક્ટ આન્સર છે ડીએફ બરાબર ચાર સેમી અને ખૂણો એ બરાબર એસી પ્રશ્ન નંબર બેની વાત કરીએ ત્રિકોણ એ અને ત્રિકોણ ડીઈ એફમાં એ બરાબર એફડી અને ડેલ્ટા એ બરાબર ડેલ્ટા ડી છે તો બંને ત્રિકોણો બાજુ ખૂણો બાજુ સરહદથી એકરૂપ થાય જો ખાલી જગ્યા બરાબર તો એસી બરાબર ડી એનો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર બી પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ આપેલ આકૃતિને મુજબ ડેલ્ટા એટલે કે ત્રિકોણ એ બી સીની બાજુ અને એસીના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે તો ખાલી જગ્યા તો મિત્રો યાદ રાખજો બી એફ બરાબર સી ઈ થાય બરાબર બી એફ બરાબર સી ઈ થાય ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે પ્રશ્ન ચારની વાત કરીએ આપેલ ખૂણાઓના માપમાંથી કયો ખૂણો ફક્ત પરિકરની જોડ અને અંકિત માપ પટ્ટીની મદદથી રચી શકાય છે

પ્રશ્ન નંબર છની વાત કરીએ આપેલ આકૃતિમાં એસી બરાબર એ ઈ બરાબર એ અને ત્રિકોણ બી એ બરાબર ઈ એસી તો સાબિત કરો કે બી સી બરાબર ડીઈ થાય બરાબર ચાલો આકૃતિ તમે જોઈ શકો છો અને સોલ્યુશન પણ નીચે આપેલું છે ને પોસ્ટ કરીને તમે આ સોલ્યુશન લખી શકો છો અથવા નીચે તમને લિંક આપેલી છે પીડીએફ માટે એમાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો સમીકરણ એક અને બે આવશે ત્યાર પછી ત્યાર પછી ત્રિકોણ એસીમાં સમીકરણ ત્રણ અને ચાર આવશે પછી ત્રણે ત્રણ સમીકરણ છે મિત્રો એને બાકુબા પ્રમેય પ્રમાણે નીચે પ્રમાણે લખી શકાય છે જોઈ શકો છો વિડીયોની સ્ક્રીન ઉપર બરાબર પછી ત્રિકોણ એબીડી એકરૂપ એક ત્રિકોણ એડી માટે ડેલ ત્રિકોણ એસી એકરૂપ ત્રિકોણ એડી બીસી બરાબર ડી થાય તો આ રીતના કંઈક એનો પ્રશ્ન સાબિત થાય છે છ નંબરનો હતો પ્રશ્ન નંબર સાતની વાત કરીશું આપેલ આકૃતિમાં ત્રિકોણ પીક્યુસી અને ત્રિકોણ પી આર સી એ પ્રમાણે છે ક્યુ બરાબર પીઆર અને પી ક્યુ બરાબર સી આર તો સાબિત કરો કે ખૂણો પીસી ક્યુ બરાબર ખૂણો સીપીઆર થાય આકૃતિ તમે જોઈ શકો છો મિત્રો આપેલી છે બરાબર એનો પણ જવાબ તમે નીચે આપેલો છે કે ભાઈ ક્યુસી બરાબર પીઆર છે પ્રમેય પ્રમાણે સમાન બાજુની સામેના ખૂણાના માપ પણ સમાન થાય ક્યુસીની સામેનો ખૂણો ક્યુપીસી છે પીઆરની સામેનો ખૂણો પીસીઆર છે તો પીસીઆર બરાબર ક્યુપીસી અહીં પીસીએ મધ્યગા છે જે રીતે ખૂણા પીનો લંબ વિભાજક છે ત્રિકોણ ક્યુપીસી બરાબર ખૂણો આરપીસી થાય બરાબર આ રીતે તમે છેલ્લે મિત્રો સાબિત થઈ જશે ઇક્વેસન બરાબર ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠની વાત કરીશું રેખાખંડ એ એ રેખાખંડ સીડીને સમાંતર છે ઓ એ એ ડીનું મધ્ય છે નીચે તમને આકૃતિ આપેલી છે તો સાબિત કરો કે બે તમારે વિધાન સાબિત કરવાના છે બરાબર ત્રિકોણ એ ઓ એ ઓ બરાબર ત્રિકોણ ડીઓ બરાબર અને બીજું છે ઓ એ બી સીનું છે તો બે વિધાન તમારે સાબિત કરવાના છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો પહેલાં તો બંને અભિકોણની જોડ તમે લખી શકાય ત્યાર પછી બંને બાજુની માપ સરખી હશે અને યુગમકરની જોડ લખી શકાય પછી ખૂણો બાજુ ખૂણો શરત પ્રમાણે બરાબર એનો પણ જવાબ તમે જોઈ શકો છો નીચે આપેલો છે એઓ બી એકરૂપ ડીઓ સી એવો બરાબર ડીઓ બરાબર સી ઓ બરાબર બીઓ થાય પછી ઓ એ બી સી ઓ એ બી સી નું મધ્ય બિંદુ છે પ્રશ્ન નંબર નવની વાત કરીશું એલ એ રેખાખંડ એ બી નો લમત વિભાજક છે જો બિંદુ પી રેખા એલ પર હોય તો બતાવો કે પી એ એ અને બી થી સમાન અંતરે આવેલું છે આ રીતનો પ્રશ્ન આપેલો છે તો મિત્રો જોઈ શકો છો અહીં એ બી એ લંબદ્વિભાજક આઈ ક્યુ છે બરાબર એલ ક્યુ છે એ બીનો લંબો હોવાથી કાટકોને દુભાગે છે આથી એપી બરાબર પીબી બરાબર કર્ણ થશે પી એ એને બીથી સમાન અંતરે આવશે તો આ રીતે તમે વિડીયોને પોઝ કરીને સંપૂર્ણ સોલ્યુશન લખી શકો છો દસ નંબરની વાત કરીએ આપેલ આકૃતિ મુજબ બેબી બરાબર એસી હોય તો સોમ બાજુ ડેલ્ટા એટલે કે ત્રિકોણ એબીસી છે એડી બરાબર એબી થાય તેવું બિંદુ ડી એ બી સાબિત કરો કે ખૂણો બીસીડી કાઢ ખૂણો છે આ રીતનું તમારે સાબિત કરવાનું છે એનું પણ સોલ્યુશન તમે જોઈ શકો છો એ બી બરાબર એસી એસી બરાબર એડી એબીસીમાં બી એ બી બરાબર એસી બરાબર અને છેલ્લે પ્રમેય પ્રમાણે સાબિત એનું થશે પરિણામ બધાનો સરવાળો કરવાનો બધા ખૂણાઓનો એટલે છેલ્લે તે ફાઇનલ જે ઇક્વેશન છે તમારું બરાબર આવી રીતે આવશે પછી બધા જે પણ ડીબીસી ડી બીડીસી અને બીસીડીને બરાબર એકસો એસી ત્રણ ખૂણાના માપનો સરવાળો થાય મૂકી દો અંદર કિંમત એટલે તમારો જે બીસીડી ખૂણો છે મિત્રો કેવો આવશે કાટ ખૂણો આવશે ચાલો આ રીતે વિભાગ બી હતો તો વાત કરીએ વિભાગ સીની અંદર પ્રત્યેકના ત્રણ ગુણ છે પ્રશ્ન નંબર અગિયારની વાત કરીશું ત્રિકોણ એ માં બી અને ના બે સમાન વેધ છે તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે ત્રિકોણ એબીસી બીસી બાજુ ત્રિકોણ છે બરાબર ચાલો એનો પણ સોલ્યુશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો બરાબર વિડીયોને પોસ્ટ કરીને મિત્રો સોલ્યુશન તમે લખી શકો છો અથવા પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે તમને લિંક આપેલી છે સાબિત કરો કે ત્રિકોણ પીટીઆર બરાબર ત્રિકોણ આર એમ અને આરટી સમાંતર પીએમ અને આરટી બરાબર પીએમ આ રીતનું તમને આકૃતિ બે વિધાન તમારે સાબિત કરવાના છે બરાબર ત્રણ ગુણનો મિત્રો પ્રશ્ન છે તો એ પણ તમે આની અંદર જોઈ શકો છો બરાબર એનું સોલ્યુશન તમને આની અંદર આપેલું છે એવું લાગે તો વિડીયોને પોસ્ટ કરીને સોલ્યુશન લખી શકો છો બરાબર આ રીતનો પ્રશ્નનો જવાબ છે ત્યાર પછી વિભાગ ડીની આપણે ચર્ચા કરીશું નીચેના પ્રશ્નના જવાબ આપો મિત્રો ચાર ગુણનો પ્રશ્ન છે પ્રશ્ન ઉપર તેરની વાત કરીએ પાંચ સમી બાજુવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી તેની યથાર્થતા દર્શાવો તો બસ એનો જવાબ આવી ગયો ભાઈ બરાબર તમે જોઈ શકો છો ને બરાબર આ રીતે રચના કરવાની છે ઓકે રચનાના મુદ્દા તમે લખી નાખવાના બરાબર એ પણ તમને આની અંદર આપેલા જ છે આ રીતે રચનાના મુદ્દા એના આવશે એકથી સાત મુદ્દા જે તમારા છે તે પ્રશ્નના જે પણ આકૃતિ રહી છે રચના એના મુદ્દા તમારે લખવાના છે મિત્રો આ રીતનું કંઈક એનું સોલ્યુશન છે બરાબર તો બસ મિત્રો આ તો ધોરણ નવ વિષય ગણિતનું એકમ કસોટી પાંચનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી આજુબાજુના વિદ્યાર્થીઓને વિડીયો શેર કરો થેન્ક યુ